જંગલો એ વાતાવરણને વિષમ બનતું અટકાવે છે, એટલે કે જે ઓક્સિજન વાયુ છે એ આપણને આપે છે અને કાર્બન ડાયોક્સાઇડ વાયુ છે એ પોતે શોષી લે છે. હવે આગળ જોઈએ આપણે કે ઓક્સિજન વાયુ આપણને પૂરો પાડે છે. માત્ર કુદરતી રીતે આપણને મફત મળતો હોય બરાબર એવી જે વસ્તુ છે એ છે આપણો ઓક્સિજન વાયુ, કે જેના વગર આપણને ચાલી શકે તેમ નથી. હવે આગળ જોઈએ આપણે કે જંગલો છે એ પૂરનું નિયંત્રણ કરે છે. આગળની બાજુમાં જો વરસાદ પડ્યો હોય, નીચાણવાળા ભાગની અંદર જો જંગલો હોય અને પૂર એ બાજુ જો ધસી આવે બરાબર, તો જે પૂર છે એની જે ગતિ છે બરાબર એ આ જંગલો છે એ ધીમી કરે છે. એવી જ રીતે આપણે આગળ જોઈશું કે જંગલો છે એ જમીનનું ધોવાણ અટકાવે છે, એટલે જે જંગલો છે જેના વૃક્ષો છે એનું જે જંગલો ના જે વૃક્ષો છે એના જે મૂળિયા છે એ જમીનની અંદર જકડી રાખે છે માટીને, એટલે કે માટી તણાઈને જતી રહેતી નથી, એટલે કે એ ધોવાણને પણ અટકાવે છે. પછી આપણે જોઈએ કે જંગલો રણને આગળ વધતું અટકાવે છે, એટલે કે જે રેતી હોય છે તે જે ઉડીને આવતી હોય છે બરાબર, એમાં જે વૃક્ષો છે બરાબર એ ત્યાં એને થંભાવી લે છે, તે ત્યાં જ પડી જાય છે, આગળ રેતીને આવવા દેતા નથી, એટલે કે રણને આગળ વધતું અટકાવે છે. જંગલો છે ભૂમિગત પાણી છે એને જાળવી રાખે છે, કે જંગલો